સુપ્રભાત મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું અનિતા ચૌહાણ તમારા ગુજરાતી વિષયના શિક્ષક છું. તો આજે આપણે ગુજરાતીની અંદર ના કોઈ પાઠ નથી સમજવાનું, પણ શું કરવાનું છે? આપણે ટૂંક સમયમાં આપણી પરીક્ષા આવી રહી છે ને, તો આજે આપણે પરીક્ષાને લગતું થોડું ઘણું આપણે રિવિઝન પણ કરીશું, પેપર સ્ટાઇલ જોઈશું, બરાબર? તો આજે આપણે ગુજરાતીની અંદર કરવાનું છે અભ્યાસક્રમ જોવાનો છે, પેપર પેટર્ન પુનરાવર્તન એટલે કે આપણું રિવિઝન કામ, બરાબર? તો ગુજરાતીની અંદર આપણું ગુજરાતીનું જે પેપર છે એ 40 માર્ક્સનું હશે, બરાબર? તો હું તમને એ પણ બતાવીશ કે આપણી પેપર સ્ટાઇલ કેવી હશે, બરાબર? કેમ કે પેપરની અંદર જેવા તમને પ્રશ્ન પૂછવામાં આવશે, કેટલા માર્ક્સનો પ્રશ્ન હશે એ પણ આજે આપણે સમજીશું. તો મને ઉમ્મીદ છે કે તમે બધા ઘરે પ્રેક્ટિસ પણ કરતા છો, આપણી ટેક્સ્ટ બુકમાં પણ તમે લખ્યું હશે, બરાબર? તો ચાલો આપણે પહેલા જોઈએ પેપર સ્ટાઇલ આપણી. તો આ છે આપણી પેપર સ્ટાઇલમાં આપણો અભ્યાસક્રમ છે, એટલે કે એક જ પાઠ પૂછાશે. આપણે ટોટલ 3 પાઠ છે, એમાંથી એક પાઠ આપણે લીધો છે આ સેમિસ્ટર 1 માં, જેમ કે જે છે આપણો વ્યંજનનો, બરાબર? ક થી લઈને જ્ઞ સુધીના આપણા જે વ્યંજનો છે એને આપણે લીધા છે. તો એની અંદર આપણા પ્રશ્નો છે, ટોટલ તમને 6 પ્રશ્ન પૂછશે. કેટલા? 6 પ્રશ્ન. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ચિત્ર જોઈને ખાલી જગ્યા ભૂલી. તમને ચિત્ર આપ્યું છે, ચિત્રનું નામ તમારે ઓળખવાનું છે, અને નામનો પહેલો અક્ષર છે તમારે લખીને ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પણ જે અક્ષર ખૂટતો હોય એ તમારે લખી અને ખાલી જગ્યા ભરવાની છે. એમાં તમને 8 ચિત્ર આપ્યા હશે, એટલે કે 8 ખાલી જગ્યા હશે અને એના 8 માર્ક છે, બરાબર? પછી છે કે ચોરસમાં લખેલો મૂળાક્ષરો શોધી તેના પર તે સર્કલ કરો. એટલે ચોરસની અંદર તમને એક મૂળાક્ષર લખેલો હશે અને એના જેવો બીજો અક્ષર ગોતી એના ઉપર તમને સર્કલ બનાવવાનું છે, બરાબર? તો એના એમાં 8 હશે અને એના 8 માર્ક છે. પછી અહીંયા ખૂટતા આપણે બીજો પ્રશ્ન તો ભૂલી જ ગયા સમજાવતા, હે ને? તો ખૂટતા મૂળાક્ષરો લખો, એટલે એમાં તમને આપ્યા હશે વ્યંજનો. એમાં જે વ્યંજન ખૂટે છે ક્રમ પ્રમાણે એ તમારે લખવાના છે. એના પણ કેટલા છે? 8 માર્ક છે. પછી છે ચિત્ર જોઈ મૂળાક્ષર સાથે જોડો. એટલે ચિત્ર તમને આપ્યા હશે, એ ચિત્રનો પહેલો અક્ષર તમને આપેલો હશે, જે સાચો હોય એની સાથે તમારે જોડવાનો છે. પછી છે સરખા મૂળાક્ષર ઓળખી તેમાં મનગમતા રંગ પૂરો, બરાબર? તો તમને મૂળાક્ષર આપેલા હશે અને એના જેવો મૂળાક્ષર પહેલા ગોતી અને પછી એની અંદર તમારે મનગમતો રંગ પૂરવાનો છે, બરાબર? એ પણ 4 હશે અને એના 4 માર્ક. પછી છે નીચેના મૂળાક્ષરોને સરખા મૂળાક્ષરો સાથે જોડો. એટલે કે એક ચોરસ આપ્યો છે, એમાં વચ્ચે એક ગોળ આપ્યો છે, સર્કલ, એની અંદર એક મૂળાક્ષર લખેલો હશે. તો એના જેવો મૂળાક્ષર તમારે આખા ચોરસમાંથી ગોતી અને એની સાથે તમારે જોડવાનું છે. સમજાઈ ગયું? તો હું તમને સેમ્પલ પેપર પણ બતાવું છું. મેં તમને જે ઘરે આપ્યું છે પ્રેક્ટિસ માટે એ જ પેપર હું તમને અહીંયા સમજાવું છું કે કઈ રીતે કરવાનું છે. સમજાઈ ગયું તમને બધાને? તો આ છે આપણું સેમ્પલ પેપર. તો આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે સમજીશું કે ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો. સૌથી પહેલા તો તમારે પેપરની અંદર તમારું સરસ સુંદર અક્ષરે તમારું નામ લખવાનું છે, બરાબર? આખું નામ લખવાનું છે, પછી તમારો ક્રમાંક લખવાનો છે અને ધોરણ તો આપણે લખેલું જ હશે, બરાબર? તો આપણો પ્રશ્ન પહેલો છે કે ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો. તો અહીં તમને ચિત્રો આપેલા છે અને અહીંયા તમને ખાલી જગ્યા છે. તો પહેલું ચિત્ર શેનું છે? કમળનું, બરાબર? તો કમળમાં પહેલો અક્ષર ઘટે છે, કેમ કે મ અને અળ આપેલું છે, બરાબર? તો એ તમારે જોવાનું છે. તો ક છે અહીંયા લખવાનું છે, એટલે કમળ. સમજાઈ ગયું? એવી રીતે તમને 8 ચિત્રો આપ્યા હશે. પછી આપણો બીજો પ્રશ્ન છે કે ખૂટતા મૂળાક્ષરો લખો, બરાબર? તો અહીં તમને જો ખાલી જગ્યા દેખાય છે ને તમને, તો એ ખાલી જગ્યામાં તમારે ક્રમ પ્રમાણે જે પણ મૂળાક્ષર આવતો હોય તે તમારે લખવાનો છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે મૂળાક્ષરો ઓળખી તેના પર સર્કલ કરો, બરાબર? તો અહીં તમને અહીંયા મૂળાક્ષર આપેલો છે કે ય ઓળખો અને એના જેવો ગોતી એના ઉપર સર્કલ કરવાનું છે. જેમ કે આપણને અ
કેટલા ઉપર તમારે સર્કલ બનાવવાનું છે. અહીંયા તમને ટ શોધવાનું કીધું છે, ભ કીધું છે, બરાબર? તો એ તમારે ઓળખી એના ઉપર સર્કલ બનાવી દેવાના. સમજાઈ ગયું તમને? પછીનો ચોથો પ્રશ્ન છે આપણો કે ચિત્ર ઓળખીને મૂળાક્ષરો જોડો. તો આપણે ચિત્રને પહેલા ઓળખવાનું છે અને એનો જે પણ પહેલો અક્ષર આવે એને આપણે એની સાથે જોડવાનું છે. જેમ કે પહેલો ચિત્ર છે શેનું છે? ચપ્પલનું, બરાબર? તો ચપ્પલનો ચ, તો આમાં ચ કઈ જગ્યાએ છે, બરાબર? તો એને આપણે એની સાથે જોડી દેવાનો. પછીનો પ્રશ્ન છે કે સરખા મૂળાક્ષરો ઓળખી તેમાં તમારે રંગ ભરવાના છે, બરાબર? તો તમને અહીં મેં એક જ ઉદાહરણ આપ્યું છે કે ર છે, તો આપણે આમાં ર શોધીને એમાં રંગ ભરવાનો છે. તો મેં તમને એક જ ઉદાહરણ આપ્યું છે, પરીક્ષામાં તમને ચાર આપ્યા હશે, બરાબર? તો ર અહીં છે અને અહીં પણ છે, તો એની અંદર તમે જુઓ આપણે કલર ભરેલા છે, જેમ કે લાલ કલર. પછીનો પ્રશ્ન આપણો છે કે સર્કલમાં દર્શાવેલા મૂળાક્ષરોને ઓળખી સરખા મૂળાક્ષરો સાથે જોડો. તો મેં તમને કહ્યું હતું કે ચોરસ આપ્યું હશે અને એમાં આપણને સર્કલ આપ્યું છે, તો સર્કલની અંદર કયો શબ્દ છે બોલો? હ, બરાબર? તો હ કઈ જે પણ જગ્યાએ હશે ત્યાં આપણે એને જોડવાનું છે. સમજાઈ ગયું? આ રીતે જ્યાં પણ તમને દેખાય છે ત્યાં મેં એને જોડ્યું છે. તો આની અંદર તમને મેં બે જ આપ્યા છે, પણ પરીક્ષાની અંદર આપણા માર્ક પ્રમાણે હશે, બરાબર? તો આ હતું આપણી પેપર પેટર્ન. તો મને ઉમ્મીદ છે કે તમને બધાને સમજાણી હશે, અને ન સમજાય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. અને હા, એક વાત કે ડ્રોઈંગનું પેપર તમારું 10 તારીખે છે, તો એની અંદર તમને ડ્રોઈંગ દોરેલા જ આવશે. એની અંદર ફક્ત તમારા મનપસંદ રંગો ભરવાના છે. આપકો ડ્રોઈંગ કે પેપર મેં ડ્રોઈંગ ડ્રો કિયા હુઆ હી હૈ, સિર્ફ આપકો રંગ ભરના હૈ ઉસમે, ઠીક હૈ? ઓર કોઈ ભી પ્રોબ્લેમ હો તો આપ મુજે ફોન કરકે પૂછ સકતે હો. તો આજે આપણે આ વિડીયોમાં અહીંયા સુધી જ રાખીશું, અને તમને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ ઓફ લક. આવજો. ગોડ બ્લેસ યુ.